ગુજરાતના 2:30 થી 2:45 ની વચ્ચે જ્યારે મારા વાડાની અંદર કોઈ એવો અવાજ આવ્યો જે સાંભળીને હું ઘરની બહાર નીકળ્યો ત્યારે ગાયનું મારું જે વાછડું છે એને દીપડો લઈને જતો હતો એ મેં જોયો અને મેં હાકલ મારી. હાકલ માર્યા પછી દીપડો ત્યાંથી વાછડું મૂકી અને સોમનાથ ટ્રસ્ટનો જે કચરા હાઉસ છે એની પાછળના ભાગમાં જે શું હોય આંબાવાડી કહેવાય ત્યાં વયો ગયો અને મેં પછી એક બે પથ્થર લઈને એને ડરાવ્યો પણ મારી ગાયની વાછડી મરી ગઈ હતી. અને આ ગાય જે હતી દૂધણી હતી, આજે શું કહેવાય કે હું દૂધ વગરનો થઈ ગયો. પણ આ મને એ વસ્તુનો વસ્તુ મેન નથી, મેન વસ્તુ મારે એ છે કે આ દીપડા 6 મહિનાથી સોમનાથ ટ્રસ્ટની આજુબાજુ ફરે છે. અહીંયા અવારનવાર બહારના યાત્રિકો પણ આવે છે, બીજા લોકો પણ નાના નાના બાજુમાં સોસાયટી છે, તો આને વહેલી તકે ફોરેસ્ટર પકડે એવી મારી માંગ છે. અને ફોરેસ્ટરને પૂરો સપોર્ટ છે પણ આને પકડવા માટે કંઈક વિચાર કરવો જોઈએ. આ એક યાત્રિક ધામ છે સોમનાથ છે, અને આનાથી ખરેખર સોમનાથ યાત્રિક ધામમાં દીપડા કે કોઈ પણ જાનવર ન રખડવા જોઈએ. અને મારે ફોરેસ્ટરને અને તમામને કહેવાનું છે કે ભાઈ આ દીપડો વહેલી તકે પકડે. પંપણીયા સાહેબને જાણ કરી હતી, જોશી સાહેબને જાણ કરી હતી, પછી પત્રકાર ભાઈઓને જાણ કરી હતી, બધા લોકો ત્યારે પણ મને સપોર્ટ આપ્યો, ત્યારે પણ આવ્યા હતા અને અત્યારે પણ આવ્યા છે. પણ દીપડો પણ એટલો ચાલાક છે, હાથમાં નથી આવતો, પણ આપણે બધાને કોશિશ કરીને આ દીપડો કોઈ પણ રીતના ફોરેસ્ટરને મારી વિનંતી છે કે આને ઝડપથી ઝડપ પકડી શકે અને આજુબાજુમાં જે કંઈ ખોટા ઝાડવા કે મતલબ કચરો હોય એને સાફ કરે. ના કર્મચારીમાં કૌશિકભાઈ છે, ચાવડા સાહેબ છે, બધાને મેં જાણ કરી હતી અને બધાનો પૂરો સપોર્ટ હતો, બધાએ ધ્યાન દીધું હતું, પાંજરાએ મુકાવ્યા હતા. પણ છતાંય દીપડો ચાલાક એવો છે કે અવારનવાર અમારા બધાને હેરાન કરીને ભાગી જાય. મારું નામ ખીમણનભાઈ દેવસીભાઈ પંપાણિયા, ઇન્ચાર્જ રેન્જ ફોર્સ ઓફિસર વેરાવળ, નોર્મલ રેન્જ વેરાવળ. આજરોજ સવારે રાજેશભાઈ પુંજાભાઈ કોડિયાતર નામના વ્યક્તિ દ્વારા સવારે ફરિયાદ કરવામાં આવેલ કે દીપડા દ્વારા તેમની વાછડી જેવી એકનું મારણ થતાં ત્યાં સ્થળ ઉપર આવી અને એમનો શું કહેવાય મારણ જોઈ અને એમનો મારણ કેસ કરી આપવામાં આવેલ છે. તેમજ ત્યાં આજુબાજુના વિસ્તારની અંદર અગોચર જેવો વિસ્તાર હોય તેના માટે તેમને સાફ સફાઈ કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે. આગળની કાર્યવાહી માટે અમારે અહીંથી મારણ કેસ કરી ઉપર એમને વળતર મળવા માટેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. પણ ભવિષ્યમાં પગલાં ચાલુ રહેશે. હા, સમયાંતરે જી મહિના દિવસ પહેલાંની વાત કરું તો મહિનાથી એક મહિનો દિવસ સુધી એક દરેક કન્ટિન્યુ એક પાંજરું રાખવામાં આવેલું છે. એમાં 10 થી 12 દિવસ પૂરતું 2 પાંજરા પણ કરવામાં આવેલા હતા. નજીકનો વિસ્તાર છે એ ઝાડી ઝાંખરાવાળો વિસ્તાર હોય અને આ જગ્યા ઉપર એમને નેચરલ ખોરાક રેગ્યુલર મળતો રહે છે. બીજા નંબરની અંદર સદરહુ દીપડો છે એ વારંવાર અગાઉ પણ આવી ગયેલો હોય એવું અને સ્થળ ઉપર અને એમને જે આવવા જવાની રીત છે એના ઉપરથી એવું લાગી રહ્યું કે અગાઉ આવી ગયેલો હોય અને આ વિસ્તારમાં સાફ સફાઈ ન થવાને લીધે એને રહેઠાણ પણ વ્યવસ્થિત એને મળી રહે છે. જેથી કરીને આ લોકોને અમે કીધું છે કે આસપાસનો વિસ્તાર સાફ સફાઈ કરી અને ચોખ્ખો કરવામાં આવે તો ત્યાંથી એ દીપડો દૂર ઓટોમેટિક થઈ જશે. અને અમારા લેવલથી અમારે પણ ભવિષ્યમાં જરૂર પડશે તો પાછા પાંજરા રાખવાનો અમે શું કહેવાય અમારો પ્રયત્ન રહેશે એની અંદર.